नमस्कार टीवी 9 समाचारों साथे हूं छु कोमल। विकासना बणगा भले फूंकवामां आवी रह्या होय परंतु घणा स्थळો एवा छे कि ज्यां पीवा माटे ચોખ્ખું પાણી પણ નથી મળતું। આવું જ એક સ્થળ છે વિસનગરના લિંક રોડ પર આવેલી સોસાયટીઓ। અહીં આવેલી શિવવિહાર અને તેની આસપાસની સોસાયટીમાં ક્ષારયુક્ત અને ગંદુ પાણી આવે છે, જેના કારણે લોકો ના છૂટકે આવું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો। સ્થાનિકોની ફરિયાદ છે કે આવું પાણી પીવાને કારણે તેમને પથરી જેવી તકલીફો પણ થાય છે। મહેસાણા વિસનગર લિંક રોડ પરની શિવ વિહાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવવાની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન છે। વાત કરીશું સ્થાનિક લોકો સાથે, શું પ્રોબ્લેમ છે, કેટલા સમયથી આ પ્રકારનું પાણી આવે છે? જો કે આ પાણી 6-1 મહિનાથી તો કોન્સ્ટન્ટ આ રીતનું જ આવે છે, બરાબર। અને પાણી એવી રીતનું આવે છે કે જ્યારે ચાલુ પાણી હોય ને ત્યારે નીચે એકલો કચરો દેખાતો હોય છે જનરલી, અને એનાથી અમે વધુ પરેશાન થઈ ગયા જનરલી। હમણાં 2-3 કિસ્સા તો એવા બન્યા કે જેમને પેટમાં તકલીફ બી ઘણી બધી થઈ, બીમારી બી થઈ ગઈ, પથરીઓ બી લોકોને બહુ બધી વધારે પડતી થાય છે જનરલી। આ પરેશાનીથી અમે હેરાન થઈને અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને બી મુલાકાત કરી છે, એમને આવેદનપત્ર બી આપેલું છે, રજૂઆત 2-3 વખત કરેલી છે, લેખિતમાં બી રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। પછી વિહાર ઉપરાંતની કેટલી સોસાયટીઓમાં આ પ્રકારની સમસ્યા છે? સાહેબ, આ નાળા બાંધનો વિસ્તાર છે, લગભગ 6-1 સોસાયટી છે અને સમજી લો કે 1000 જેવા ઘર હશે અહીંયા, અને લગભગ 1.5 વર્ષથી જોઈએ ને તો જે આ પીવાનું પાણી છે એ ટોટલી ખારયુક્ત આવે છે। હવે એમાં ફ્લોરિનની માત્રા બી આ લોકો ઇન્ક્લુડ નથી કરતા કે કશું નહીં, વરસાદી ટાઈમમાં તો એમ સમજો કે બોળું જ પાણી આવે છે, કે જે પીવાની હાથ ધોવા બી આપણે યુઝ ના કરી શકીએ। હવે તંત્રને અમે ઘણી વખત રજૂઆત આના વિશે કરી ચૂક્યા છીએ, અને આપ બધા જાણો છો કે જે આ જે ઘણા ખરા રોગ છે પાણીથી જ થાય છે। હવે અત્યારની પોઝિશન એવું છે કે અમારા ત્યાં પાણી પીવાના પાણી માટે લેડીઝો અને જેન્ટ્સ છે ને એ બીજી સોસાયટીમાં કદાચ 1/2 કિલોમીટર જતા હોય, બરાબર, આ રૂટીન થઈ ગયું છે અમારું। તો અમે તંત્ર સામે ઘણી વખત રજૂઆત આના માટે કરી ચૂક્યા છીએ, પણ હજુ સુધી અમારો આ સમસ્યાનો ઉકેલ નથી થઈ શક્યો। આ ઉપરાંત પણ કેટલીક સમસ્યાઓથી સ્થાનિક લોકો જૂજી રહ્યા છે, કેવી સમસ્યાઓ બીજી છે? પાણી તો સમસ્યા સજ છે, પણ રોડ રસ્તા ગટરની બધી ઘણી બધી સમસ્યાઓ જેનાથી અમે અહીંયા વરસાદ હોય ચાલુ વરસાદ તો નીકળવું બી બહુ કઠિન વાત છે, કોઈ બીમાર હોય તો વાટ આવે તો એનું જાનહાનિ થઈ શકે, પેલું નાળું બી બંધ થઈ જશે, આ રોડ બી ભરાઈ જશે પાણીથી, હવે આ બે રસ્તા બરાબર ત્રીજો કોઈ રસ્તો સહ નહીં જવાનો, એટલે અમે અહીંયા જ રહેવાયા ત્યાંથી બહુ હેરાન પરેશાન થઈ છીએ। આ બધા સ્થાનિક લોકોને બહાર નીકળવું બી મુશ્કેલ છે, આ બાળકો રહે એમણે પાણી મુદ્દે શું હવે ખાસ માગણી છે? પાણી મુદ્દે એવું માગણી છે કે અમને પાણી નર્મદાનું લાઈન ક્લીન આપે એવી અમારી માંગણીઓ છે। આ તો ક્ષારવાળું પાણી પીને ઘણા લોકોને પથરીઓ બીજી બધી ઘણી બધી બીમારીઓ આનાથી થાય અને બહુ હેરાન પરેશાન થઈ ગયા। આ હતા વિસ્તારની સોસાયટીના સ્થાનિક રહીશો, જેઓ જણાવી રહ્યા છે કે જે ક્ષારયુક્ત વધુ પાણી આવે છે જેના કારણે પેટના રોગોને પથરીના વધુ સમસ્યા દર્દીઓ વધારે સામે આવી રહ્યા છે, ત્યારે આ વિસ્તારના લગભગ 1000 જેટલા રહેણાંક મકાનો છે જ્યાં તમામ વિસ્તારમાં આ પ્રકારનું પાણી આવવાથી રહીશો પરેશાન છે। નગરપાલિકા યોગ્ય ટ્રીટમેન્ટવાળું પાણી આપે અથવા તો નર્મદાનું પાણી આપે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી 9।